नमस्कार विद्यार्थी मित्रों, आपणे आजे धोरण 7 विषय गणित प्रकरण 2 अपूर्णांक अने दशांश संख्याओ जेना त्रीजा भाग पर जई रह्या छीए। आगळना भागनी अंदर आपणे अपूर्णांकना गुणाकार जोया, हवे आपणे आगळ जोईशुं अपूर्णांकना भागाकार। अपूर्णांकना भागाकार तो सौथी पहेला आपणे जोईए कि अपूर्णांकना भागाकारनी अंदर आपणे अपूर्णांकना भागाकार शा माटे करवा पड़े छे। दाखला तरीके आपणे एवुं पूछाय कि आपणी पासे 6 सेमी नी कागळनी पट्टी छे अने आ पट्टीने आपणे 2/3 भागनी अंदर वेचवानी छे, एना 2/3 भाग करवा छे। तो आपणे केवी रीते करी शकीए? तो आपणे सीधी वस्तु छे कि 6 सेमीने 2/3 वडे भागवा पड़े, बराबर। तो आ रीते आपणे आकृति द्वारा पण आपणे समझी शकीए छीए कि अपूर्णांकना पूर्ण संख्या वडे भागाकार करवाना होय तो दाखला तरीके आपणने एवुं उदाहरण आपे कि आपणी पासे 3/1/4 उदाहरण छे। 3/1/4 तो 3/1/4 એટલે શું? તો દાખલા તરીકે આપણી પાસે 3 ગોળાકાર વસ્તુઓ છે, બરાબર, અને એના 1/4 ભાગ કરવાના છે। તો 1 ભાગના 1/4 ભાગ કરીએ એટલે 1/4 એકના 4 ભાગ થાય તો 2ના એવી રીતે 1/4 તો 1ના 4 ભાગ થાય છે તો એવી રીતે 3ના કુલ કેટલા ભાગ થશે? 12 ભાગ થાય છે। તો 3/1/4 આકૃતિ દ્વારા આપણે સમજવું હોય તો આપણે કહી શકીએ કે જેનો જવાબ 12 આવશે, બરાબર। તો હવે આગળ જોઈએ કે આ રીત કેવી રીતે કરી શકાય। તો સૌપ્રથમ જ્યારે આપણે અપૂર્ણાંકના ભાગાકાર કરીએ છીએ તો એના પહેલાં કેટલીક બાબતો સમજવાની જરૂરી છે, એ છે આપેલી સંખ્યાનો વ્યસ્ત અથવા તો અપૂર્ણાંકનો વ્યસ્ત। અપૂર્ણાંકનો વ્યસ્ત, વ્યસ્ત એટલે શું? તો જ્યારે 2 શૂન્યેતર સંખ્યાઓનો જ્યારે આપણે ગુણાકાર કરીએ છીએ અને એ ગુણાકાર 1 પ્રાપ્ત થાય છે, 1, તો 2 શૂન્યેતર અપૂર્ણાંક નો ગુણાકાર 1 પ્રાપ્ત થાય તો તે 2 અપૂર્ણાંક અથવા સંખ્યાઓ એકબીજાના વ્યસ્ત છે તેમ કહેવાય। ઉદાહરણ તરીકે સમજવું હોય તો દાખલા તરીકે ઉદાહરણ લઈએ કે આપણી પાસે એક સંખ્યા છે 2/3, એને કઈ સંખ્યા સાથે ગુણવામાં આવે તો આપણો જવાબ 1 પ્રાપ્ત થાય? તો સીધી વસ્તુ છે, 2/3 છે તો એનો વ્યસ્ત આપણે સામે લખીશું તો એનો ગુણાકાર 1 થશે। તો વ્યસ્તનો અર્થ એવો છે કે જે સંખ્યા છેદમાં છે એને અંશમાં લખવાની અને જે અંશમાં છે એને છેદમાં લખીશું। તો 3 જે છે ઉપર લખીશું, 2 એ નીચે લખીશું। તો આ રીતે 2/3 × 3/2 કરીએ તો એનો જવાબ 1 પ્રાપ્ત થાય છે। કઈ રીતે? તો 3 સામસામે કેન્સલ થઈ જશે, અહીંયા 2 સામસામે કેન્સલ થશે, કશું જ વધશે નહીં, એટલે આપણે 1 લખી શકીએ છીએ। તો એના ઉપરથી આપણે એવું પણ કહી શકીએ છીએ કે 2/3 વ્યસ્ત કેટલો થશે? તો 3/2, બરાબર। તો કોઈ પણ અપૂર્ણાંક હોય એનો અંશ જે છે એને છેદમાં લખો અને છેદ જે છે એને અંશમાં લખીશું તો આપણને વ્યસ્ત સંખ્યા પ્રાપ્ત થાય છે। એવી જ રીતે આપણને પૂર્ણ સંખ્યાના પણ વ્યસ્ત પૂછાઈ શકે છે, -1 વ્યસ્ત। તો અહીંયા -1 જે છે એ સંખ્યાની અંદર પૂર્ણાંક છે તો -1 જે છે એના છેદમાં કંઈ નથી તો એના છેદમાં આપણે 1 લખી શકીએ છીએ અને એનો વ્યસ્ત જ્યારે આપણે લખીએ તો 1/-1 થાય।
परंतु क्यारे माइनस चिन्ह जे छे छेदमां लखातुं नथी, तो एना माटे आपणे एवुं कही शकीए कि माइनस एक नो व्यस्त जे छे ए माइनस एक पोते छे। ईज रीते एक नो व्यस्त पण एक थाय छे, साथे साथे ए पण जाणवुं जरूरी छे कि शून्य जे छे एनो व्यस्त थई शकतो नथी। केम? कारण के शून्यनो व्यस्त ए अव्याख्यायी छे, जेनी कोई व्याख्या आपी शकाती नथी। तो आवुं पण आपणने पूछाय तो आपणने ख्याल होवो जोईए। तो सामान्य रीते दरेक अपूर्णांकनो ज्यारे व्यस्त शोधवानी रीत छे, आपणने ख्याल होवो जोईए कि जेनो अंश छे छेदमां लखीशुं અને છેદ જે છે એને અંશમાં લખીશું। આ રીતે આપણે વ્યસ્ત પ્રાપ્ત કરી શકીએ છીએ। જો જો ભાગાકાર કરવા જઈ રહ્યા હોઈએ આપણે, તો સૌથી પહેલાં આપણને વ્યસ્ત માટેની સમજૂતી ખ્યાલ હોવી જોઈએ। કારણ કે જ્યારે આપણે બે અપૂર્ણાંકના ભાગાકાર કરીએ છીએ ત્યારે વ્યસ્તની ખાસ જરૂર પડે છે। તો કેટલાક ઉદાહરણ આપણે લઈએ, તો દાખલા તરીકે આપણને એવું પૂછાય પ્રશ્ન સ્વરૂપે, શું અશુદ્ધ અપૂર્ણાંકનો, એટલે દાખલા તરીકે 2/3 એ શુદ્ધ અપૂર્ણાંક છે। હવે શુદ્ધ અપૂર્ણાંકનો આપણે વ્યસ્ત કરીએ તો કેવી સંખ્યા પ્રાપ્ત થાય? તો આપણે લખીએ કે 2/3 વ્યસ્ત શું થશે? તો આપણે સીધી રીતે લખી શકીએ છીએ કે એનો વ્યસ્ત થાય 3/2। હવે 2/3 એ શુદ્ધ સંખ્યા છે, શુદ્ધ અપૂર્ણાંક છે, જ્યારે 3/2 એ કેવી છે? અશુદ્ધ છે। તો એના પરથી આપણે કહી શકીએ છીએ કે શુદ્ધ અપૂર્ણાંકનો વ્યસ્ત અશુદ્ધ હોય છે, જ્યારે અશુદ્ધ અપૂર્ણાંકનો વ્યસ્ત કેવો હોય છે? શુદ્ધ હોય છે। આવું આપણને પૂછાઈ શકે છે પ્રશ્ન સ્વરૂપે, તો આવા પ્રશ્નોનો ખ્યાલ પણ આપણને હોવો જોઈએ। હવે કેટલાક ઉદાહરણ લઈએ કે દાખલા તરીકે પૂર્ણ સંખ્યાનો અપૂર્ણાંક સાથે ભાગાકાર। તો પહેલું આપણે ઉદાહરણ છે, ઉદાહરણ નંબર 1, 7/2/3। જ્યારે આવી કોઈ સંખ્યાનો ભાગાકાર કરી રહ્યા હોઈએ તો આપણું એક વસ્તુ ધ્યાનમાં રાખીશું, તમે એક દાખલો અહીંયા શીખી જશો તો એના પછીના દાખલા આપણને સરળતાથી આવડશે। તો પહેલી સંખ્યા જે છે એ એમની એમ જ લખી દેવાની છે, બરાબર। 7/6 કંઈ નથી તો આપણે 1 લખી શકીએ છીએ, બરાબર। હવે ભાગાકારનું જે ચિહ્ન છે એ ભાગાકારના ચિહ્નની જગ્યાએ આપણે ગુણાકારનું ચિહ્ન કરીશું, અને ત્યારબાદ એટલે કે ભાગાકારના ચિહ્ન પછી જે સંખ્યા આપેલી હોય એનો વ્યસ્ત કરી દેવાનો છે। એટલે કે 2/3 વ્યસ્ત કેટલો થશે? તો 3/2। હવે આપણા માટે સરળ થઈ ગયું છે કે આપણે પહેલાં ભાગાકારનો શું કર્યો? ગુણાકાર કરી દીધો। હવે ગુણાકાર જ્યારે કરતા હોઈએ ત્યારે સૌથી પહેલાં જોઈ લેવાનું ઉપર અંશ અને છેદમાં કોઈ છેદ ઉડે છે તો નથી ઉડતા છેદ, તો આપણે સીધો અંશનો ગુણાકાર અંશ સાથે, છેદનો ગુણાકાર છેદ સાથે। તો અહીંયા આપણે લખી શકું કે 7/3 એટલે 21/1/2 એટલે 2। તો આ રીતે આપણે ભાગાકારની પ્રક્રિયા કરી શકીએ છીએ પૂર્ણની અપૂર્ણાંક સાથે ગુણાકાર। એવું આપણે એક બીજું ઉદાહરણ લઈએ, 6/4/7। બીજું ઉદાહરણ છે 6/4/7। અહીંયા 6 એ પૂર્ણ છે, 4/7 અપૂર્ણાંક છે। રીત એની એ જ છે, સૌથી પહેલાં બંનેને અપૂર્ણાંક સ્વરૂપે આપણે લખીએ 6/1/4/7, ત્યારબાદ ભાગાકારનો ગુણાકારમાં રૂપાંતરિત કરીશું। તો ભાગાકારની જગ્યાએ ગુણાકાર લખીએ, 6/1 એમને એમ પહેલી સંખ્યા લખીશું, ભાગાકારની જગ્યાએ ગુણાકારનું ચિહ્ન કરીશું, અને ભાગાકારના ચિહ્ન પછીની જે સંખ્યા છે એને આપણે વ્યસ્ત કરીશું, એટલે 4/7 વ્યસ્ત થશે 7/4। હવે આપણે આગળ જોઈશું કે આનો છેદ ઉડે છે, તો હા ઉડે છે। 6 અને 4 બંનેની અંદર સમાન સંખ્યા આવે છે 2, બરાબર, સમાન ગુણક છે, તો અહીંયા 6ની જગ્યાએ 2/3 લખી શકીએ, × 7, અને 4ની જગ્યાએ આપણે 2/2 લખી શકીએ। બંનેના અવયવ પડ્યા પછી બંનેની અંદર સમાન સંખ્યા છે 2, 2 જે ઉડી જશે, ત્યારબાદ બાકીની સંખ્યાનો ગુણાકાર, અંશનો ગુણાકાર અંશમાં, 7/21/2। તો આગળ જોઈએ બીજું એક ઉદાહરણ છે, 2/8/9, બરાબર। તો 2/8/9, ત્રીજું ઉદાહરણ, ફરીથી એને આપણે અપૂર્ણાંકમાં ગોઠવીશું, તો અહીંયા લખાશે 2/1/8/9, બરાબર। હવે 2/1 એની એ જ રીતે લખીશું જેમ છે એમના એમ, ત્યારબાદ ભાગાકારને ગુણાકારમાં રૂપાંતરિત કરીશું, અને 8/9 નો વ્યસ્ત થશે 9/8,
बराबर ऊपर नीचे छेद उड़े छे, तो हाँ बेना गुणक में आठ छे, तो आठना अवयव पाड़िए अँ लखी बे गुण्या नौ बराबर आठना अवयव थे बे दू चार दू आठ ऊपर नीचे छेद सरखा होने उड़ाड़ी दईस तो बे बे कैंसल थे तो वे नौ भाग्या चार। तो आ रीते आप पूर्ण संख्या अपूर्णांक साथ गुणाकार करे छे। हवे एना थोड़ा आग जाइए कि पूर्ण संख्या मिश्र साथ आपने भागाकार आप पूर्ण संख्या मिश्र साथ मिश्र संख्या साथ भागाकार क्रिया एनी एज करवानी छे। तो सौथी पहला आपणे एक उदाहरण लईए कि छ भाग्या पांच पूर्णांक एक तृतीयांश बराबर। तो जे मिश्र संख्या आपेली छे एने आपणे अशुद्ध में रूपांतरित करीशुं अने जे पूर्ण संख्या छे एने अपूर्णांक में रूपांतरित करीशुं। तो अहींया छ नो अपूर्णांक थशे छ भाग्या एक, उदाहरण नंबर एक पहेलुं छे बराबर। अहींया करीए અહીંયા ભાગાકારનો ચિહ્ન રાખીશું અત્યાર પૂરતો, જ્યાં સુધી આપણે એને અશુદ્ધમાં રૂપાંતરિત ન કરીએ ત્યાં સુધી ભાગાકારનું ચિહ્ન રહેશે। તો અહીંયા ત્રણનો પાંચ સાથે ગુણાકાર એટલે ત્રણ ગુણ્યા પાંચ એટલે પંદર થશે, અને જે જવાબ આવે છે એમાં એક ઉમેરવાનો રહેશે એટલે અહીંયા થશે સોળ ભાગ્યા ત્રણ। ત્યારબાદ આગળ હવે ભાગાકારનું આપણે રૂપાંતર ગુણાકારમાં કરીશું એટલે પહેલી સંખ્યા છ ભાગ્યા એક એમની એમ રહેશે, ગુણાકારનું ચિહ્ન કરીશું અને સોળ ભાગ્યા ત્રણ જે છે એને આપણે ગુણાકારમાંથી હવે વ્યસ્ત કરીશું તો અહીંયા થશે ત્રણ ભાગ્યા સોળ। હવે આપણે છેદ ઉડાડવાનો પ્રયત્ન કરીશું તો છના અવયવ થશે બે તરી છ અને ત્રણ એમના એમ લખવાના છે, અહીંયા સોળ એકા સોળ, હવે સોળના અવયવ પાડીએ તો બે દૂ ચાર દૂ આઠ દૂ સોળ। હવે ઉપર નીચે જે સરખા સરખા અવયવ છે એનો આપણે ઉડાડીશું તો અહીંયા બે બે સરખા છે તો ઉપર ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ એટલે નવ વધશે, નીચે બે દુ ચાર દુ આઠ વધશે તો નવ અષ્ટમાંશ એ આપણો જવાબ રહેશે। તો આ રીતે આપણે પણ બીજું એક ઉદાહરણ લઈએ કે સાત ભાગ્યા બે પૂર્ણાંક સાત ભાગ્યા બે પૂર્ણાંક ચાર સપ્તમાંશ। તો ઉદાહરણ લઈએ બે સાત ભાગ્યા બે પૂર્ણાંક ચાર સપ્તમાંશ, ક્રિયા એની એ જ છે તો સાત ને અપૂર્ણાંકમાં લખીશું એટલે સાત એકાંશ, ભાગાકારનું ચિહ્ન કરીશું, જે આપણને મિશ્ર સંખ્યા આપેલી છે એનો અશુદ્ધમાં રૂપાંતરિત કરીશું તો સાત દુના ચૌદ, ચૌદ વત્તા ચાર એટલે થશે અઢાર ભાગ્યા સાત। હવે ભાગાકારનું ગુણાકારમાં રૂપાંતર કરવાનું છે એટલે આપણે ભાગાકારના ચિહ્નના જગ્યાએ ગુણાકાર લખીશું અને અઢાર સપ્તમાંશનો વ્યસ્ત કરીશું તો અહીંયા થશે સાત ભાગ્યા એક ગુણ્યા સાત ભાગ્યા અઢાર બરાબર। હવે આપણે જોઈએ કે કોઈ જગ્યાએ છેદ ઉડે છે તો અહીંયા સાત એ અવિભાજ્ય સંખ્યા છે જ્યારે અઢાર એ વિભાજ્ય છે અને બંને એકબીજા સાથે કંઈ ગુણાકારના સંબંધમાં છે નહીં તો છેદ ઉડી શકશે નહીં, અને છેદ ના ઉડતો હોય તો અંશનો ગુણાકાર અંશમાં અને છેદનો ગુણાકાર છેદમાં એટલે સાત ગુણ્યા સાત એટલે ઓગણપચાસ થશે અને અઢાર એકા અઢાર। હવે તમે આનાથી આગળ પણ લઈ શકો છો કે દાખલા તરીકે આપણને જે જવાબ મળ્યો છે એ જવાબ કેવો છે તો અશુદ્ધ અપૂર્ણાંક છે, તો અશુદ્ધ અપૂર્ણાંકને મિશ્રમાં પણ રૂપાંતરિત કરી શકો છો। તો અહીંયા આપણે ઓગણપચાસ ભાગ્યા સાત છે એને આપણે મિશ્રમાં રૂપાંતરિત કરવા હોય તો આપણે ભાગાકાર કરવો પડે ઓગણપચાસ ભાગ્યા અઢાર, અઢારનો ગળ્યો બોલવો પડે ઓગણપચાસથી વધી ના જાય રીતે, તો અઢાર એકા અઢાર, અઢાર દુ છત્રીસ, અઢાર તરી ચોપન, તો અહીંયા છત્રીસ એ આપણે પૂર્ણ કરીશું કારણ કે વધી જાય છે, બાદ બાકી કરીએ તો નવમાંથી છ જાય તો ત્રણ અને તેર વધે છે, અને આપણે રોટેશન એન્ટી ક્લોકમાં ફેરવીશું બરાબર તો આપણને પ્રાપ્ત થશે બે પૂર્ણાંક તેર અઢારાંશ બરાબર। તો આ રીતે આપણે એક પૂર્ણ સંખ્યાનો મિશ્ર સંખ્યા સાથે ભાગાકારની ક્રિયા પણ કરી શકીએ છીએ। આજે આપણો હવે મુદ્દો એના પછીનો છે બે અપૂર્ણાંકના ભાગાકાર બરાબર। તો બે અપૂર્ણાંકના ભાગાકાર કરવાની ક્રિયા પણ આની જેમ જ છે, સેમ જેમ આપણે પૂર્ણ સંખ્યાના અને મિશ્ર સંખ્યાના ભાગાકાર કર્યા તે જ રીતે એના કેટલાક ઉદાહરણ લઈએ તો આપણને પહેલું ઉદાહરણ આપ્યું છે
प्रयत्न करो में पहलू है त्रण पंचमांश भाग्या एक द्वितीयांश, बीजू उदाहरण है अपनी पास एक द्वितीयांश भाग्या त्रण पंचमांश, त्रीजू उदाहरण है अपनी पास बे पूर्णांक एक द्वितीयांश भाग्या त्रण पंचमांश, ने चौथु उदाहरण है जे आपणे नीचे लखीशू चार उदाहरण नंबर पांच पूर्णांक एक षष्ठमांश भाग्या नव द्वितीयांश। तो आ चार भागाकारनी जे क्रिया छे जे आगळ आपणे शीखी गया छे ए ज रीते करवानी छे। सौथी पहेला जे पहेलो अपूर्णांक छे एने एमने एम लखी दो एटले त्रण पंचमांश, ભાગાકારની જગ્યાએ ગુણાકારનું ચિહ્ન કરી દેવાનું અને એના પછીની જે સંખ્યા છે એનો વ્યસ્ત એટલે એક દ્વિતીયાંશનો વ્યસ્ત થશે બે એકાંશ। ત્યારબાદ અંશનો ગુણાકાર અંશમાં, છેદનો ગુણાકાર છેદમાં, તો અહીંયા ત્રણ ગુણ્યા બે એટલે છ થશે અને ભાગ્યા પાંચ એકા પાંચ। હવે છ પંચમાંશ અશુદ્ધ છે તો એને મિશ્રમાં રૂપાંતરિત કરી દો તો પાંચ એકા પાંચ વત્તા એક એટલે છ, તો એક પૂર્ણાંક એક પંચમાંશ આપણો જવાબ રહેશે। ત્યારબાદ છે બીજો દાખલો, એક દ્વિતીયાંશ પહેલી સંખ્યા છે અને એમની એમ લખી દો ભાગાકારનો ગુણાકારમાં રૂપાંતરિત કરવા માટે ત્રણ પંચમાંશનો વ્યસ્ત લખીશું તો થશે પાંચ તૃતીયાંશ, અંશનો ગુણાકાર અંશમાં તો પાંચ એકા પાંચ, બે ગુણ્યા ત્રણ એટલે છ, તો પાંચ ષષ્ઠમાંશ છે બરાબર। જે શુદ્ધ અપૂર્ણાંક છે તો શુદ્ધ અપૂર્ણાંકનો આપણે મિશ્રમાં રૂપાંતર કરી શકતા નથી। એના પછી છે પહેલી મિશ્ર સંખ્યા છે તો મિશ્રને સૌથી પહેલાં આપણે અશુદ્ધમાં ફેરવીશું, બે દુ ચાર વત્તા એક એટલે પાંચ દ્વિતીયાંશ ભાગ્યા ત્રણ પંચમાંશ। હવે આપણે ભાગાકારનું ગુણાકારમાં રૂપાંતરિત કરવાનું છે તો પહેલી સંખ્યા એમની એમ લખી ભાગાકારની જગ્યાએ ગુણાકારનો ચિહ્ન કરો, ત્રણ પંચમાંશ છે એનો વ્યસ્ત લખીશું એટલે પાંચ તૃતીયાંશ થશે, અંશનો ગુણાકાર અંશમાં, છેદનો ગુણાકાર છેદમાં, તો જવાબ આવશે પચીસ ભાગ્યા બે તરી છ। હવે અશુદ્ધ છે મિશ્ર છે તો એને અશુદ્ધમાં રૂપાંતરિત કરી શકીએ તો આપણે લખી શકીએ છ ચોક ચોવીસ વત્તા એક, તો જવાબ આવશે ચાર પૂર્ણાંક એક ષષ્ઠમાંશ। અને છેલ્લો દાખલો છે એમાં પણ એ જ રીતે મિશ્રમાંથી અશુદ્ધમાં રૂપાંતરિત કરીએ તો છ પંચા ત્રીસ વત્તા એક એટલે એકત્રીસ ભાગ્યા છ ભાગ્યા નવ દ્વિતીયાંશ। હવે નવ દ્વિતીયાંશ જે છે ભાગાકારમાંથી ગુણાકારમાં રૂપાંતર કરીએ તો અહીંયા થશે એકત્રીસ ષષ્ઠમાંશ ગુણ્યા બે નવમાંશ। જો છેદ ઉડતો હોય તો ઉડાડીશું, અહીંયા છેદ ઉડે છે કે બે તરી છ, સીધો છેદ ઉડાડી શકીએ છીએ, એકત્રીસ ઉપર અંશમાં વધશે તો અહીંયા લખીશું બરાબર એકત્રીસ ભાગ્યા નવ તરી સત્યાવીસ, નવ તરી અહીંયા આપણને એકત્રીસ સત્યાવીસ અંશ મળ્યો છે જે અશુદ્ધ છે અને અશુદ્ધમાં આપણે મિશ્રમાં રૂપાંતરિત કરીશું તો સત્યાવીસ એકા સત્યાવીસ અને એમાં ચાર ઉમેરીશું એટલે આપણને મળશે એક પૂર્ણાંક ચાર સત્યાવીસ અંશ। તો આ રીતે આપણે અપૂર્ણાંકના અપૂર્ણાંક સાથે ભાગાકાર કરી અને સ્વાધ્યાય જે બે પોઈન્ટ ચાર આપેલું છે જે આપણે પૂર્ણ કરીશું।